ચલો વિદ્યાર્થી મિત્રો આપણે શું કેન્ટીન માં જે વસ્તુ હતી તેના વધારે કે ઓછા કુલ ઢોસાની કિંમત દહીં વડાની કુલ કિંમત તે આપણે શીખી ગયા હવે આપણે આગળ શીખીશું જો અહીંયા હવે મણકા વાળું શીખીશું 10 મણકાની માળા એટલે કે 10 તથા છૂટા મણકા દોરી સરવાળો કરો 10 વાળી 10 મણકા વાળી એક માળા કરવાની અને મણકાના છૂટા રાખીને આપણે સરવાળા કરવાના છે તો અહીંયા શું આપ્યું છે કે 32 વત્તા 13 તો અહીંયા આપણે પહેલા મેં કીધું છે ને કે પહેલા હંમેશા શું કરવાનું એકમનો અંકનો સરવાળો કરવાનો પછી દશકના અંકનો સરવાળો કરવાનો તો અહીંયા કેટલા આપ્યા છે 2 કેટલા આપ્યા છે 2 અને અહીંયા કેટલા આપ્યા છે 3 તો દશકમાં શું કીધું છે અહીંયા 10 મણકાની માળા એટલે 10 આપણે કરવાના તો અહીંયા આપણે કેટલી કરવાની 10 10 ની કેટલી માળા થશે 3 કેટલી માળા થશે 3 તો અહીંયા આપણે 3 માળા કરી દેવાની અને અહીંયા 10 મણકા દોરી દેવાના દસ દોરી દેવાના 10 મણકા દોરી દેવાના દોરી દીધા હવે કેટલા મણકા છૂટા રહ્યા 2 તો અહીંયા 2 મણકા છૂટા આપણે અહીંયા દોરી દેવાના હવે નીચે કેટલા છે 1 તો આપણે 1 મણકો અહીંયા દોરી દેવાનો છૂટા કેટલા રહ્યા 3 કેટલા છૂટા રહ્યા 3 હવે આપણે અહીંયા એનો સરવાળો કરી દેવાનો 2 ને 3 5 અને 3 ને 1 4 કેટલા થયા 45 કેટલા થયા 45 હવે આપણે અહીંયા નીચે 10 10 ના કેટલા મણકા બનાવવાના 4 કેટલા બનાવવાના 4 અને કેટલા મણકા છૂટા રહે 5 ખબર પડી તમને કે 4 આપ્યા હે તો 10 10 ને 4 મણકા બનાવવાના અને કેટલા મણકા છૂટા રહે 5 મણકા છૂટા રહે હવે નીચે જુઓ કેટલા આપ્યા છે 38 વત્તા 12 તો હવે 8 મણકા છૂટા રહે અને જો દશકના અંકમાં શું કીધું હે કે 10 10 બનાવવાના એટલે કેટલા થાય 3 10 10 ની કેટલી થશે 3 તો અહીંયા તમારે 10 10 લખી દેવાના શું લખી દેવાનું 10 10 લખી દેવાના અને કેટલા મણકા છૂટા રહે 8 8 મણકા છૂટા રહે અહીંયા કેટલા બને 10 10 ની એક જ માળા બનશે કેટલી બનશે એક જ અને કેટલા મણકા છૂટા રહેશે 2 કેટલા છૂટા રહેશે 2 હવે આનો આપણે સરવાળો કરશું 8 9 ને 10 કેટલા થાય 10 વધી પડી 1 4 ને 5 કેટલા થયા 50 કેટલા થયા 50 તો હવે આપણે અહીંયા 5 માળા બની દેવાની અને કેટલા મણકા છૂટા રહે એકય મણકો છૂટો રહેતો નથી હવે નીચે જો શું આવે 3 કેટલી 10 10 ની માળા થશે 3 માળા થશે મણકા કેટલા છૂટા રહેશે એક પણ નહીં હવે અહીંયા નીચે કેટલી માળા થશે 10 10 ની 2 માળા થશે કેટલી થશે 2
મળતા કેટલા છૂટા રહેશે એક પણ નહીં હવે અહીં આપણે સરવાળો પર દેવાનો 0 ને 0 3 ને 2 5 તો હવે કેટલા મણકા થશે કેટલી માળા થશે 5 કેટલી માળા થશે 5 10 10 10 ની કેટલી માળા થઈ 5 મણકા કેટલા છૂટા રહેશે એક પણ નહીં ખબર પડી તમને કે 3 તો 10 10 ને આ કીધું કે 10 મણકાની માળા અને છૂટા મણકા દોર એટલે 3 10 10 ની માળા બની અને 2 મણકા છૂટા રહ્યા હવે અહીંયા નીચે એક માળા બની અને 3 મણકા છૂટા રહ્યા તેવી રીતના આ રીતના તમારે દાખલો ગણી લેવાનો હવે અહીંયા જો જો હવે 10 મણકાની માળા એટલે તથા છૂટા મણકા દોરી બાદબાકી કરો તો અહીંયા શું આપે છે 26 માંથી આપણે કેટલા બાદ કરવાના છે 17 પણ 6 માંથી 7 બાદ થાય નહીં એટલે આપણે અહીંયા શું કરવાનું 10 કો લેવાનો એટલે અહીંયા રહ્યા 16 અને અહીંયા રહ્યા 1 હવે 16 માંથી 7 જાય એટલે કેટલા રહે 9 કેટલા રહે 9 અને 1 માંથી 1 જાય એટલે 0 તો હવે જો હવે આપણે મણકા દોરવાના છે ને અહીંયા કેટલા બે છે 2 તો 10 10 ના કેટલા મણકા દોરવાના આપણે 2 અને કેટલા મણકા છૂટા રહે 6 નીચે 10 10 ની એક માળા બનશે ને કેટલા મણકા છૂટા રહેશે 7 7 તો હવે આપણે અહીંયા કેટલા 26 માંથી આપણે કેટલા બાદ કરવાના છે 17 કેટલા બાદ કરવાના છે 17 તો જો 10 11 12 13 14 15 16 અને 1 એટલે 17 થઈ ગયા ને 10 11 12 13 14 15 16 ને 17 હવે કેટલા બાકી રહ્યા તો 1 2 3 4 5 6 7 8 અને 9 તો અહીંયા આપણે 9 જવાબ આવી ગયો ખબર પડી તમને કે 10 મણકા 10 ને 10 20 એટલે 2 અને 6 એટલે આપણે કેટલા કાઢવાના હતા બાદ કરવાના હતા 17 એટલે આ 10 11 12 13 14 15 16 અને આ એક 17 હવે કેટલા મણકા બાકી રહ્યા 9 તો અહીંયા 9 જવાબ આવી ગયો હવે આપણે 26 માંથી 17 બાદ કર્યા એટલે આ બધા મણકા આપણે કાઢી નાખવાના હવે કેટલા બાકી રહ્યા 9 તો કેટલી માળા માળા તો 10 ની એકે નો બની કેટલા મણકા છૂટા રહ્યા 9 કેટલા બાકી રહ્યા 9 ખબર પડી તમને 26 માંથી આપણે 17 બાદ કરીએ એટલે 9 મણકા બાકી રહે હવે નીચે જો કેટલા આપ્યા છે 49 માંથી 28 બાદ કરવાના છે તો જો 9 માંથી 1 બાદ કરો એટલે 1 અને 4 માંથી 2 બાદ કરો એટલે 2 હવે અહીંયા કેટલી માળા બનશે 10 10 ની 4 માળા કેટલી બનશે 4 માળા અને કેટલા મણકા છૂટા રહેશે 9 કેટલા મણકા છૂટા રહેશે 9 હવે અહીંયા કેટલી માળા બનશે 2 કેટલી માળા બનશે 2 અને કેટલા મણકા છૂટા રહેશે 8 2 માળા બનશે અને 8 મણકા છૂટા રહેશે હવે આપણે શું કર્યું 49 માંથી 28 આપણે બાદ કરવાને એટલે કે 10 અને 20 21 22 23 24 25 26 27 ને 28 કેટલા માળા રહ્યા 10 20 અને આ 1 21 તો આપણો 21 જવાબ અહીંયા આવી ગયો તો હવે નીચે 10 10 ની કેટલી માળા બની 2 અને કેટલા મણકા છૂટા રહ્યા 1 10 10 ની 2 માળા બની અને 1 મણકો છૂટો રહ્યો અને આપણે નીચેના મણકા 28 બાદ કરીએ એટલે આ બધા આપણે બાદ કરી દેવાના હવે નીચે જો 4 એટલે આપણે 4 માળા બનાવી દેવાની કેટલા મણકા છૂટા રહ્યા 6
છ મણકા છૂટા રહ્યા. હવે નીચે 3 10 10 ની માળા બનાવવાની ની કેટલા મણકા છૂટા રહ્યા 2 હવે જો આપણે 6 46 માંથી કેટલા બાદ કરવાના છે 32 તો 6 માંથી 2 જાય એટલે કેટલા વધે 4 અને 4 માંથી 3 કાઢો એટલે 1 તો આપણે કેટલા મણકા બાકી રહ્યા 14 તો આપણે એ 14 32 46 માંથી 32 બાદ કરો એટલે આપણે 32 મણકા અહીંયા ચેકી દેવાનું તો 10 20 30 31 અને 32 તો કેટલા બાકી રહ્યા 10 11 12 13 અને 14 તો અહીંયા આપણો 14 જવાબ આવી ગયો. હવે અહીંયા કેટલી માળા બની 10 10 ની 1 અને કેટલા મણકા છૂટા રહ્યા 4 કેટલા મણકા છૂટા 10 10 ની 1 માળા બની અને 4 મણકા છૂટા રહ્યા. જો અહીંયા 3 આપ્યા તો 10 10 ની કેટલી માળા બને 10 એકના સ્થાનમાં છે એટલે 3 માળા બને અને કેટલા એકમના સ્થાનમાં 2 છે તો 2 મણકા છૂટા રહે. આવી રીતે તમારે સરવાળાની બાદબાકી સ્વાધ્યાયપોથીમાં અને પાઠ્યપુસ્તકમાં પણ આપેલી છે તે તમારે અહીંયા આપણે અહીંયા ચેકી દેવાનું 46 માં 32 કાઢ્યા એટલે આપણે અહીંયા ચેકી દેવાનું. આવી સ્વાધ્યાયપોથીમાં અને પાઠ્યપુસ્તકમાં સરસ રીતે તમને આવા મેં સમજૂતી માટે તમને અત્યાર સુધી મેં દાખલા ગણ્યા. તમારે સ્વાધ્યાયપોથી અને પાઠ્યપુસ્તકમાં ઘણા બધા દાખલા છે તે તમારે સારી રીતે ગણી દેવાના. ખબર પડી તમને બાદબાકીમાં 40 4 હોય એટલે 10 10 ના 4 મણકા કરવાના 9 મણકા છૂટા રહે તેમાંથી આપણે નીચે 49 માંથી 28 બાદ કરવાના એટલે 28 મણકા આપણે ચેકી દેવાના અને જેટલા મણકા બાકી રહે તે અહીંયા લખી દેવાના. આમાં પણ એવી રીતે તે જો અહીંયા આપણે 3 3 ની 10 10 ની માળા કરી અને એક માળા એક નીચે એક હતા એટલે એક માળા કરી અને 3 મણકા છૂટા રહ્યા. તો જો અહીંયા જો 1 2 3 4 અને 5 એટલે આ 5 મણકા આપણે છૂટા રહ્યા અને કેટલી માળા બની 1 2 3 અને 4 એટલે 4 માળા બની. ખબર પડી ગઈ 1 2 3 4 એટલે 4 અને કેટલા મણકા હતા 5 એટલે અહીંયા 5 બની ગઈ. અહીંયા જો તો 10 20 30 અને 40 40 અહીંયા છે પણ અહીંયા ગણો 1 2 3 4 5 6 7 8 9 10 આ 10 છે એટલે 10 મણકા હોય એટલે આપણે એક માળા બની જાય એટલે 10 20 30 40 અને આ બધા મણકા થયા એટલે કેટલે થયા 50 એટલે 50 આપણે અહીંયા થઈ ગયા એટલે 50 આપણે અહીંયા લખાઈ ગયા. આમાં પણ એ રીતે એટલે 1 2 3 4 અને 5 તો અહીંયા 5 માળા આપણી બની ગઈ. ખબર પડી સરવાળા અને બાદબાકી આવી રીતે લખાય. હવે આપણો આ ચેપ્ટર અહીંયા આપો અને લો ચેપ્ટર આપણું પૂરું. હવે આપણે શું આવશે 13મું ચેપ્ટર તે આપણે આગળના વિડીયોમાં ભણીશું.